મુકલેશ્વરના સાડા ભવન ટાઉન હોલ ખાતે ભાજપ કિસાન મોરચા અને મહિલા મોરચા દ્વારા મિલિયન્ટ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ મહિલા મોરચો, આંગણવાડી તેમજ અન્ય મહિલાઓએ વિવિધ ધાન્યની અલગ અલગ વાનગીઓ બનાવી કાર્યક્રમમાં પ્રદર્શિત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાજપ દ્વારા ગુજરાતમાં 100 સ્થળે એક જ સમયે નગરપાલિકા વિસ્તારમાં એક સાથે મિલેટ અવેરનેસ કાર્યક્રમ યોજવાના ભાગરૂપે અંકલેશ્વર ભાજપ કિસાન મોરચા અને અંકલેશ્વર ભાજપ મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે શહેરના સારડા ભવન ટાઉન હોલ ખાતે મિલેટ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચા, આંગણવાડી, જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની મહિલા સભ્યો સહિત અન્ય મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ ઉપસ્થિત મહાનુભાવોને ધાન્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ મિલેટ અવેરનેસ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા વિવિધ ધાન્યની વિવિધ વાનગીઓ બનાવી પ્રદર્શિત કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહેડા, અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ડૉક્ટર નિતેન્દ્ર દેવધડા, શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, તાલુકા કિસાન મોરચાના પ્રમુખ રાહુલ માવજા સહિતના આગેવાનો અને મહિલા મોરચાના બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 આદરણીય ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષમાં જાગૃતિ માટે આજે કિસાન મોરચો, મહિલા મોરચો અને ભાજપ સંગઠન દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષમાં અંકલેશ્વર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં 100 જગ્યાએ સાથે જ 4 વાગ્યા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ માટેનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે। એમાં 35 જેટલા ધાન્ય, અનાજના અને આવનારા દિવસોમાં આરોગ્યની દ્રષ્ટિએ આ દેશના વિકાસમાં નાગરિકોનું સુરક્ષા સારી રહે, આરોગ્ય સારું રહે હેતુથી આ મિલેટ વર્ષનું આયોજન કરવામાં આવ્યું છે। 35 જેટલા ધાન્ય જે આ દેશમાં વિશ્વમાં 41% જે ધાન્ય પાકે છે એમાં ભારતમાં 41% ધાન્ય ઉત્પાદન થાય છે, ત્યારે બાજરી, જુવાર, રાગી એવા 35 જેટલા જે ધાન્ય છે તેનાથી આ દેશના નાગરિકોનું આરોગ્ય સારું રહે એ હેતુથી નરેન્દ્રભાઈ મોદીએ આ એક આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં આ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષથી ભારત દેશના નાગરિકોનું આરોગ્ય સારું રહે એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે।